કેટલાક માણસો ઓલોપાત કરે, શું ખાશું, શેમાં ખાશું, કેમ થશે, હાલ છે, ઓલોપાત કરે. આ તો એ ઓલોપાથી એનું દુઃખ તો મળતું છે. એટલે ભગવાન ઉપર જો નાખી દઈએ, પુરુષોત્તમ નારાયણ ભગવાન ઉપર, તો ભગવાન એવા ચલા બધા 25 રૂપિયા પગાર મળતો હોય. એ વ્યવહાર વિચારી ન કરે, એ આપણે 25 મહિનો મળતો હોય એમાં જ ખર્ચ કરું, શું બધું કરું, લુગડા જાડા પહેરવા, સામાન પહેરવા, આપણે શું કહું, આપણે દયાભાઈ થવા જઈ, એવી વાત ખોટ તો દુઃખ થાય. વખાણ, વખાણમાં દુઃખ છે. એટલે આપણે જેટલો વ્યવહાર મળે એટલો વ્યવહાર કરવો, વધુ કરવો નહીં. ધોબી કપડાં ધોર આવે, લો શું ધોબી ધોઈ દે, આપણે હાથે બે આપણે હબોલ હંકચી નાખી, શું બગડી દે. તો નકામો ખર્ચ કરે, આઠાના હજામત કરે, આઠાના તો બે પૈસા હજામત થાય છે, 4 પૈસા તો ખર્ચ આમ વધી જાય. આવું દુકાને જાય, દુકાને આવું સજોગણ વધી ગયો ને પૈસા મળે ઓછા, વાપરવાનું ઘણું ને. આ દેશ વરસાદ નથી હોય, નોકરી તૂટી હોય, આગુ પર થયું હોય, ત્યારે આપણે દુખ્યા છે. જ્ઞાનમાં દુઃખ છે જ ને, એ કહેવાનો હેતુ શું. એવી રીતે આપણે જો મહારાજની આજ્ઞા ઉપાસના રાખીશું, પણ કદાચ હાથ કાળ પર આપણે મહારાજનો આશરો હશે, મારો મસ્ત મહારાજ આપશે, કે મારા મારા ગામ છે, મારા ભક્ત મારા મસ્ત આપવાશે. પછી આપણે શું કામ બીક રાખવી, મારો કેમ થશે, શું થશે, કેમ ખાશું, સાહસ નથી, કઈ સંગમ કરવાનું છે જ. તું મારી શકો, હું તારી ફકર. એટલે ભગવાન આપણો આશરો રાખ્યો હશે તો ભગવાન હોળમાં રોટલા દઈ દેશે. મારે આશરો ને આજ્ઞા દેવાના હોય, દુઃખ નહીં આવે, અને શિક્ષા આપતી પાડવાની. શિક્ષા આપતી પાડે, કોઈ વાંકો વાળ ના કરી દે. શિક્ષા આપતી લો પાડે, દુઃખ આવે. તમે આશીર્વાદ દો, મારા ફેરો, મારા હો ફેરો તો કામ છે. ખરી વાત ખોટી, આશીર્વાદ ત્યારે ફરે, શિક્ષા આપતી પાડી, આજ્ઞા મારે. પછી દુખા તમને પૂછું કે શિક્ષક પણ ક્યાં દુખાવે છે, આવે જ નહીં, સાચો કાયદો હોય.